पेज नंबर 186 दाखला नंबर 6 બે ખાના છે રોકડ અને બેંક શરૂઆતની રોકડ સિલક આપેલી છે અને પછી શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો સિલક હોય એ બોલો કઈ બાજુ પર લખાશે ઉધાર ચોપડીને હસ્તેમાં લખો ત્રણ ચાર નોંધ લખવાની છે એટલે નાના અક્ષરે લખજો ચોપડીની ઉપર જગ્યા નહીં હોય ને નોંધ લખાવો ત્યારે તો પેજને શું કરી દેવાનું આડું ત્યાં પણ લખી શકાય લખો હસ્તેમાં શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ રોકડ મેળની જમા બાજુ બા આ લાવ્યા તરીકે લખાય છે રોકડ સિલક અથવા બેંક સિલક આપે તો એને કઈ બાજુ પર લખાય ઉધાર બાજુ રોકડ સિલક અથવા બેંક સિલક આપે તો ક્યાં લખાય ઉધાર પણ બેંક ઓવરડ્રાફ્ટ આપે તો ક્યાં લખાય અહીંયા જો તો સિલક આપેલી છે કે ઓવરડ્રાફ્ટ બંને આપેલા છે સિલક પણ આપેલી છે અને તો સિલક ને કઈ બાજુ પર લખાશે ઉધાર અને ઓવરડ્રાફ્ટ ને ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 5 અને બેંકના ખાનામાં 10 જમા બાજુ પણ બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 10 બેંકના ખાનામાં 1000 સમજાણવા એના પછી 8000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચે ખરીદેલો છે કે વેચેલો છે રોકડ કે ચેક આવે કે જાય બોલો આવે તો ઉધાર વેચેલો છે એટલે કયા ખાતે લખાય વેચાણ ખાતે કયો વટાવ છે વેપારી વટાવની નોંધ થાય સીધો સીધો બાદ કરાય તો કેલ્સીમાં કેટલા લખવાના 8000 માઇનસ 10% કેટલા રોકડેથી છે કે ચેકથી રોકડના ખાનામાં 7200 3000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા જખ કહેવાય ભર્યા બાજુમાં લખો જખ ધ્યાનથી જવાબ આપજો પ્રશ્નનો રોકડા બેંકમાં ભર્યા રોકડા આવે કે રોકડા જાય રોકડા જાય તો કયા ખાનામાં પહેલો પ્રશ્ન પૂછો એનો જવાબ શું આવવો જોઈએ રોકડ ખાનો બોલો કોનો રોકડ કેટલા રૂપિયા હવે બધી અસરો કેવી આપવાની વિરુદ્ધ ખાનું કયું છે આ ખાનું રોકડનું છે વિગતમાં જમા બાજુ વિગતમાં બેંક ખાતે તો ઉધાર બાજુ વિગતમાં વિગતમાં રોકડ ખાતે તો ખાનું કોનું કેટલા રૂપિયા સમજાણો ખાપાના ખાનામાં જખ મારવાની જખ એક બાજુ મરાય કે બે બાજુ મરાય બે બાજુ ખાપાના ખાનામાં જખ 20 નો માલ જીનલને વેચ્યો જીનલે જરૂરી રકમ ચેકથી આપીને ચેક શેમાં ભર્યો બેંક ખરીદેલો કે વેચેલો માલ વેચો રોકડ કે ચેક આવે કે જાય આવે તો વેચેલો છે એટલે કયા ખાતે લખાય વેચાણ ખાતે કયા ખાનામાં કેટલા બેંકના ખાનામાં 2000 પછીની તારીખ રૂપિયા 2000 નું ફર્નિચર ખરીદ્યું ને રકમ શેનાથી ચૂકવી કયા ખાનામાં ફર્નિચર ખરીદ્યું રોકડ આવે કે રોકડ જાય જાય તો ખરીદેલું છે એટલે ખરીદ ખાતે શું કામ ફર્નિચર મિલકત ખરીદો કે વેચો મિલકતના
બોલો રકમ કેટલી? કયા ખાનામાં? પછીની તારીખ ભાર્ગવી પાસેથી 3 નો ચેક મળ્યો જે પાર્થવીને વેચાણ શેરો કરી આપ્યો. ચેક મળ્યો એ શું કરી આપ્યો? વેચાણ શેરો. ચેક વેચાણ શેરો કરી આપ્યો એનો મતલબ શું થાય? આપણે કોઈકની પાસેથી નાણાં લેવાના છે, એ આપણને નાણાં નથી આપતા, શું આપે છે? એ ચેક આની પાસેથી આપણને મળ્યો. આપણે કોઈકને નાણાં આપવાના છે, એને આપણે એનો એ ચેક શું કરી દઈએ? આપી દઈએ. આપણને કોની પાસેથી ચેક મળ્યો? ભાર્ગવી પાસેથી ચેક મળ્યો. એ આપણે રાખ્યો, આપણે કોને આપી દીધો? આપણી પાસે કઈ આવક જવક થઈ તો આની નોંધ થશે? પણ ભાર્ગવી પાસેથી આજે ચેક મળ્યો એ અઠવાડિયા સુધી, 2 દિવસ સુધી, 5 દિવસ સુધી આપણી પાસે રાખ્યો અને પછી આપણે પાર્થને આપ્યો તો નોંધ થશે? તો નોંધ થાય. શું કામ? આપણી પાસે રાખ્યો ને, આપણી પાસે રાખેલો છે. આપણી પાસે નથી રાખ્યો એ ખબર કેમ પડે? તરત વેચાણ શેરો કરી આપ્યો. હવે એમાં ધારો કે એમ હતો, ભાર્ગવી પાસેથી 3000 નો ચેક મળ્યો 9 તારીખ, અને પછી 15 તારીખે કીધું કે પાર્થને વેચાણ શેરો કર્યો, તો નોંધ થાય કે ન થાય? જે દિવસે મળે એ જ દિવસે વેચાણ શેરો કરો તો નોંધ થાય? હાસ્યમાં ચેક જે દિવસે, ચેક જે દિવસે મળેલો હોય એ જ દિવસે વેચાણ શેરો કરવામાં આવે તો તેની કોઈ નોંધ થતી નથી. લખાશે વ્યવહાર કે નહીં લખાય? 9 તારીખની બાજુમાં ચોકડી. હર્ષિતને 6000 નો માલ વેચ્યો, 50% રકમ કેવી મળી? 50% રકમ બાકીની રકમનો ચેક. ચેક શેમાં ભર્યો? બેંક. ખરીદેલો છે કે વેચેલો? માલ વેચો, રોકડ કે ચેક આવે કે જાય? આવે તો. વેચેલો છે એટલે કયા ખાતે? કયા ખાનામાં? કેટલા? 3000. અને કેમ બે ના અડધા અડધા આવ્યા? 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો, રકમ તરત જ રોકડમાં ચૂકવ્યો. માલ ખરીદ્યો, રોકડ કે ચેક આવે કે જાય? જાય તો. ખરીદેલો હોય તો કયા ખાતે? ખરીદ ખાતે. કયા ખાનામાં? કેટલા? રોકડના ખાનામાં 6000. પગારના 1000 અને દલાલીના રોકડા ચૂકવ્યો. રોકડ આવે કે રોકડ જાય? જાય તો. જમા બાજુ 18 તારીખ. પહેલા કયા ખાતે? કેટલા? પછી બોલો. હજી 18 તારીખ. જમા બાજુ કયા ખાતે? દલાલી ખાતે. કેટલા? કયા ખાનામાં? પછીની તારીખ કોઈ આમનોંધ આપશે આની? 22 તારીખની આમનોંધ શું થાય? વીજળી ખર્ચ ઉધાર ને રોકડ જમા. રોકડ ઉધાર, બેંક જમા. આમનોંધ થાય રોકડ ઉધાર અને બેંક જમા. બાજુમાં લખો જગ. શું કામ?
વીજળી બિલ ચૂકવવા માટે ઉપાડ્યા, વીજળી બિલ ના ચૂકવ્યા છે? વીજળી બિલ ચૂકવવા માટે કેટલા રૂપિયાની જરૂર હતી? 1000. કિસ્સામાં જો તો નાણા હતા નહીં, નાણા લેવા માટે આપણે ક્યાં ગયા? બેંકમાં જઈને બેંકને શું કીધું? બેંક બેંક પૈસા આપ. બેંકમાં જઈને આપણે બેંકને શું કીધું? બેંક બેંક પૈસા આપ. તો બેંકે આપણને કેટલા આપ્યા? આપણે લઈને ધંધામાં આવી ગયા, ક્યાંય એવું કીધું છે 1000 રૂપિયા ચૂકવી દીધા? આપણી પાસે રોકડા આવી, રોકડા બેંકમાંથી ઉપાડ્યા, તો રોકડા બેંકમાંથી ઉપાડ્યા એટલે વ્યવહાર કેવો થાય? જમા ખર્ચી. એક બાજુ લખાશે કે બંને બાજુ? ધ્યાનથી જવાબ આપજો. બેંકમાંથી રોકડા ઉપાડો, રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો કયા ખાનામાં? પહેલા જ મેં સૂચના આપી, પહેલો પ્રશ્ન આવે એનો જવાબ શું હોવો જોઈએ? રોકડા બેંકમાં ભરો તો રોકડ, રોકડા બેંકમાં ભરો તો રોકડ, રોકડ જાય તો કયું ખાનું? રોકડ. આનાથી વિરુદ્ધનું છે. રોકડા બેંકમાંથી ઉપાડ્યા, રોકડા બેંકમાંથી ઉપાડો, રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો કયા ખાનામાં? રોક. પછી બાકીની વિરુદ્ધ અસર આપવાની. ખબર પડી કે નહીં? રોકડા બેંકમાંથી ઉપાડ્યા છે કે ભરેલા છે? રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો કયા ખાનામાં? કેટલા રૂપિયા? હવે બધી વિગતો કેવી લખવાની? વિરુદ્ધ. ખાનું કયું છે? તો વિગતમાં બેંક ખાતે. ઉધાર બાજુ બેંક ખાતે છે, તો જમા બાજુ? તો ખાનો કોનો? કેટલા? સમજાણો? ખાપાના ખાનામાં શું કરવાનું? એક બાજુ કે બંને બાજુ? વીજળી બિલ ચૂકવી આપ્યું, હવે કીધું ને ચૂકવી આપ્યું, રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો વીજળી બિલ ચૂકવી આપ્યું, એને કહેવાય વીજળી ખર્ચ. એને શું કહેવાય? રોકડમાં લખાશે કે બેંકમાં? રોકડમાં રકમ તો નથી આપી, ઉપર આપેલી છે ને. સ્મિથ ને 1400 નો માલ વેચ્યો, તેણે જરૂરી રકમ નો ચેક આપ્યો અને ચેક શેમાં ભરી દીધો? ખરીદેલો છે માલ કે વેચેલો? માલ વેચ્યો, રોકડ કે ચેક આવે કે જાય? આવે તો વેચેલો છે એટલે કયા ખાતે? કેટલા રૂપિયા? કયા ખાનામાં? સ્મિથે આપેલો ચેક નકારાયની જાણ આપણને બેંકે કરી. હાસ્યમાં ચેક નકારાય, ચેક નકારાય તો વિરુદ્ધ બાજુ વ્યક્તિના નામના ખાતે બેંકના ખાનામાં લખાય. બોલો, ચેક નકારાય તો કઈ બાજુ લખાય? કઈ બાજુ લખાય? કઈ બાજુ લખાય? કઈ બાજુ? કયા ખાતે? કયા ખાનામાં? બોલો નિયમ. ચેક નકારાય તો વિરુદ્ધ બાજુ વ્યક્તિના નામના ખાતે બેંકના ખાનામાં કોનો ચેક નકારાયો? અગાઉ સ્મિથ કઈ તારીખમાં છે? 24 તારીખ. ઉધાર લખેલી છે કે જમા? તો ઉધાર બાજુ છે. હવે કીધું આ નકારાયો, વિરુદ્ધ બાજુ લખાય. વિરુદ્ધ એટલે કઈ બાજુ? જમા બાજુ. કઈ તારીખ?
जमा बाजू क्या खाते व्यक्ति ना नाम नो खातु स्मित छे व्यक्ति ना नाम ना खाते पछी बैंक ना खाना मा बोलो केटला समझाणो नियम बोलो चेक नकाराय तो विरुद्ध बाजू व्यक्ति ना नाम ना खाते बैंक ना खाना मा बैंके अपना खाते ओवरड्राफ्ट ब्याज ना 100 रुपया उधारिया जेनी जान बैंक एडवाइस द्वारा आपने मिली अंडरलाइन करो उधारिया सेना उधारिया सा ओवरड्राफ्ट अपना माटे खर्च केवाय के आवक ओवरड्राफ्ट ब्याज खर्च केवा छे के आवक खर्च कोई कहेशे शुं काम खर्च केवाय ओवरड्राफ्ट एटले शुं बैंक मा 10,000 जमा पड़ेला है आपणे 15 उपाड़ी लीए वधारना केटला उपाड्या एने ओवरड्राफ्ट कहेवाय तो एनी उपर ब्याज आपणे भरवू पड़े के बैंक आपणने आपे आपणे भरवू पड़े आपणा माटे खर्च के आवक खर्च थाय तो रोकड के छे के आवे के जाय जाय तो समझाणो अथवा बीजो नियम चोपड़ीना हस्तेमां लखो बैंक जेवू करे बैंक जेवू करे एवू आपने करवानों नहीं किस्सामांथी बनावेलो छे नियम बोलो नियम शुं लखावेलो छे बैंक जेवू करे एवू आपने करवानों जुदू करवानों કેવું કરવાનો બેંક ઉધાર કરે તો આપણે બેંક જમા કરે તો આપણે આમાં બેંકે શું કર્યું છે બેંકે ઉધાર કર્યું ઉધારે અંડરલાઈન કરાયું છે ને બેંકે ઉધાર કર્યું તો આપણે શું કરાય જમા બાજુ 28 તારીખ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે બેંક સાથેનો વ્યવહાર છે તો કયા ખાનામાં લખાય બેંકના ખાનામાં बैंक ना खाना मा बोलो कितना रुपया छे अबे कोई विगत सरवारो करिए रोकड़ नो टोटल 16,000 उधार बाजू नो सरवारो 16,200 ए बन्ने बाजू लखाय 16,200 जमा बाजू घटती रकम 4,000 હવે છે એટલા 16,200 માંથી બધી રકમ બાદ કરો એટલે 4,700 જુલાઈ મહિનામાં છેલ્લી 30 આવે કે 31 31 તારીખની સામે શું લખાય બા આ રોકડમાં ફરજિયાત કઈ બાજુ મોટી હોય ઉધાર બેંકમાં બંને સાઈડ હોઈ શકે પણ મોટા ભાગે 99% દાખલામાં આમા ઉધાર મોટી છે ઉધાર નું ટોટલ 9,000 જમા બાજુ ઘટતી રકમ 3,000 જમા બાજુ છે બા આ લઈ ગયા તો ઉધાર બાજુ શું આવશે જુલાઈ પછી ઓગસ્ટ પહેલી બાકી આગળ લાવ્યા બોલો રોકડ ના ખાનામાં 4,700 અને બેંકના ખાનામાં 3,000